रिवीजन કે આપણે રિવિઝન નો મતલબ પુનરાવર્તન જે આપણે 5માં ધોરણમાં શીખી ગયા છે એને ફરીથી પાછો આપણે રિવિઝન કરવાનું છે આપણો પહેલો પ્રશ્ન છે ઈ આર્ટિકલ છે એ અને એન એ ક્યારે લાગે અને એન ક્યારે લાગે કેટલાકને એન ને અન પણ કહે છે જે બોલો તો ચાલે પ્રોનાઉન્સેશન તમારે જે કરવું હોય તે ચાલશે એનાથી કંઈ ફરક પડતો નથી અત્યારે હાલમાં तो ए क्या अलग से अने एन क्या अलग से तो हम सालों नहीं हम छठावन है सिखवा जो वही चुके ए ई आई ओ यू आ पांच स्वर है कितना स्वर यार पांच स्वर आ पांच स्वर की जो स्पेलिंग में शुरुआत थानी हो तो एन आर्टिकल लग गया तो एन અને એ ઈ આઈ ઓ યુ સિવાયના જે કોઈ શબ્દ હશે એમાં એ આર્ટિકલ લાગશે જેને આપણે વ્યંજન કહેશું કેને એ ઈ આઈ ઓ યુ સિવાયના શબ્દ જે હોય તે એના સિવાયના શબ્દથી જ્યારે સ્પેલિંગ ચાલુ થશે એટલે એને વ્યંજનથી શરૂ થતો હોય એવો સ્પેલિંગ કહેશું આપણે તો એની આગળ એ આર્ટિકલ લાગશે હવે આપણે એક્સરસાઇઝ શરૂ કરી આ તમે પાંચમા ધોરણમાં શીખી ગયા છો હવે આપણે જોઈ કે એ ઈ આઈ ઓ યુ ની સ્પેલિંગ ચાલુ થશે ત્યારે શું આવશે તો ક્વેશ્ચન નંબર 1 ક્વેશ્ચન પહેલો જે છે એ છે એ અને એન વડે ખાલી જગ્યા પૂરો એ અને એન વડે खाली जगह पूरो पहली खाली जगह छे ए छे खाली जगह बुक बी डबल ओ के बुक हब बुक नो स्पेलिंग जे छे ए बी थी चालू थयो छे એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાય ની વાત છે હું નથી લખતો તો યાદ રહી એ ઈ I O U આમાંથી કોઈ સ્પેલિંગ ની શરૂઆત થતી હોય તો જ એ આર્ટિકલ લાગશે નકર તો એ આર્ટિકલ જ લાગશે અહીંયા જુઓ કે બી શબ્દ છે એ A E I O U સ્વર નથી તો વ્યંજન છે એમાં તમે હો તો એની આગળ એ આર્ટિકલ લાગશે એટલે એ બુક આવી જશે બીજો છે એ ખાલી જગ્યા ઓનિયન હવે ઓ થી શરૂઆત થઈ જાય તો સ્વર કેવા છે એ ઈ આઈ ઓ તો સ્વર છે એની આગળ એક આર્ટિકલ આવશે એન ક્યુ બીજું ખાલી જગ્યા એપલ ખાલી જગ્યા એપલ એ સ્વર છે સ્વર હોય તો એન આર્ટિકલ આવશે એમ પછી આ કેપિટલ અક્ષર પર જશે અમારો આમ કરી નાખો તો જશે આગળ નથી આવતો કારણ કે પછી ખાલી જગ્યા હોર્સ હોર્સ પે ખોડો સ્પેલિંગ ની શરૂઆત એચ થી થઈ છે એચ તો એ વ્યંજન છે એ ઈ આઈ ઓ યુ માં સમાવેશ છે ને એટલે કે સ્વર નથી સ્વર ન હોય તો એ આર્ટિકલ આવશે એ કી પાંચ ખાલી જગ્યા પે ઓટો ખાલી જગ્યા પેરોટ પેરોટ નો સ્પેલિંગ બી થી શરૂઆત થાય છે तो पी ई स्वर नहीं ए ई आई ओ यू स्वर छे तो आपे समझी जसो कि आमा पर की आर्टिकल लागसे ए एन लागसे तो ए एना पछी खाली जगह ट्री
ये क्या अम्ब्रेला? U M B R E डबल L A अम्ब्रेला छतरी। तो U U is स्वर्च A E I O U U is स्वर्च स्वर એટલે એન આર્ટિકલ લાગશે। खाली जगह है ना, ते नथी। तो ये शू छे? तो ये
टमेटो छे तो आपणे टमेटो नो सही लखशो ईट इज ए टमेटो टमेटो छे अब બીજી સ્થિતિ આપું છે કેળા અને પ્રશ્ન પૂછું છું આપણે વોટ ઇઝ ધીસ આ શું છે એમ પૂછું છું તો આપણે જવાબ શોધીશું પોતાનો કેળાને અંગ્રેજીમાં શું કહેવા છે કે બનાના આપણે પાઠમાં ધોરણમાં શીખ્યા છે તો બનાના કહેવાય તો પ્રશ્ન આપણે પૂછ્યો છે બીજો પહેલો પ્રશ્ન હતો આ બીજો પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ વોટ ઇઝ ધીસ વોટ ઇઝ ધીસ આસું છે તો આપણે જવાબ દેશું કે ધીસ ઇઝ બનાના એ બનાના બનાના કે કેળું વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ એ બનાના આ કેળું છે પછી આપણે પૂછ્યું છે ત્રીજો પ્રશ્ન છે પેન્સિલ નું ચિત્ર આપ્યું છે અને આપણે પૂછ્યું છે ઇઝ ધીસ અ પેન આ પેન છે તો પેન્સિલ નું ચિત્ર આપ્યું છે પૂછ્યું છે કે આ પેન છે તો આપણે શું કહેશું કે ના આ પેન તો નથી આ પેન્સિલ છે ઇઝ ધીસ અ પેન ઇઝ ધીસ અ પેન આ પેન છે તો પેલા આપણે ના પાડશું કે ના ભાઈ આ પેન છે નહીં તો કે નો ઇટ ઇઝન્ટ કે ના ઇટ ઇઝન્ટ ના એ નથી પેન નથી તે શું છે તો જવાબ દેવો પડે પછી આપણે સાચો શું છે તો ઇટ ઇઝ અ પેન શું છે તે સોરી ધીસ ઇઝ અ પેન્સિલ ધીસ ઇઝ સમજો ધીસ ધીસ ઇઝ અ પેન્સિલ 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 છે ચોથો પ્રશ્ન છે વોટ ઇઝ ધેટ પેલું શું છે સામે ચિત્ર આપ્યું છે એનું કૂતરાનું ચલું ચિત્ર આપ્યું છે કૂતરા કૂતરાને અંગ્રેજીમાં શું કહેવાશે ડોગ શું કહેવાશે આ પ્રશ્ન વોટ ઇઝ ધેટ પેલું શું છે વોટ ઇઝ ધેટ પેલું શું છે તો આપણે કહીશું ધેટ ઇઝ એ ડોગ ધેટ ઇઝ એ ડો પેલો કૂતરો છે એના પછી ઇઝ ધીસ અ ગ્લાસ ઇઝ ધીસ અ ગ્લાસ આ ગ્લાસ છે તો કપ નું ચિત્ર આવ્યું છે આપણે પૂછ્યું છે કે આ ગ્લાસ છે તો આપણે શું કહેશું ના ભાઈ આ ગ્લાસ નથી આ તો કપ છે તો કે નો પેલા તો નામાં જવાબ દેવો પડશે નો ઇટ ઇઝન્ટ ના કહેવાય નથી ગ્લાસ તો નથી તો શું છે તો આપણે શું કહેશું કે તે કપ છે આ કપ છે તો ધીસ ઇઝ એ કપ આ કપ છે ચલો પછી આવ્યું છે છત્રીનું ચિત્ર આવ્યું છે અને કીધું છે ઇઝ ધેટ અ કપ કેમ આ ટોપી છે સામે ચિત્ર આવ્યું છે છત્રીનું Is that a cap? સામે ચિત્ર આપ્યું છે કે નું આપણે છત્રી નું ચિત્ર આપ્યું છે તો આપણે શું કહેશું કે ભાઈ ના છત્રી તો નથી નો ઇટ ઇઝ ઓન નો ઇટ ઇઝ ઓન ના એ નથી તો છે શું હોય તો કે એ તો અમ્રેલા છે અમ્રેલા એટલે કે છત્રી ધેટ એટલી પ્રશ્ન પૂછો તો ધેટ is an umbrella that is an umbrella એટલે એના આર્ટિકલ આવશે તો આપણે એમ લખશું પછી આપણે જોઈએ સાતમો પ્રશ્ન સમાપ્તનું પહેલા આપણે બીજો લખશું ચાલો સાતમો પ્રશ્ન જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7 પ્રશ્ન બીજાનો સાતમો પ્રશ્ન તો પ્રશ્ન નંબર 7 જે છે એ છે ઇઝ ધેટ સોરી ઇઝ ધીસ અ ચેર સામે ખુશીનું ચિત્ર આપ્યું છે આપણે પૂછ્યું છે ઇઝ ધીસ અ ચેર ઇઝ
હા ક્વેશ્ચન ચિત્ર આપ્યું છે એ સાચું છે તો આપણે કે યસ ઇઝ ઇઝ એ ચેર હા આ ખુરશી છે એના પછી છે એક હાથી નું ચિત્ર આપ્યું છે અને આપણે પૂછ્યું છે ઇઝ ધેટ એ કાઉ ઇઝ ઇઝ ધેટ એ કાઉ ઇઝ ધેટ એ કાઉ ઓકે આ ગાય છે હાથી નું ચિત્ર આપ્યું છે પૂછ્યું છે આ ગાય છે આપણે શું કહીશું ના ભાઈ આ ગાય નથી નો ઇઝ ઇઝન્ટ ના તે નથી તો આપણે શું છે એલિફન્ટ છે તો ઇટ ઇઝ એન એલિફન્ટ તે હાથી છે તો પેલો હાથી છે તે ટી મૂકી શકે પછી આપણે નવમો પ્રશ્ન આવ્યો છે નવમો પ્રશ્ન જે છે એ એવો છે કે ટ્રેનનું ચિત્ર આપ્યું છે અને પૂછ્યું છે ઇઝ ધીસ અ ટ્રેન શું પૂછ્યું ઇઝ ધીસ અ ટ્રેન આ ટ્રેન છે તો આપણે શું કહીશું તો કે હા ટ્રેનનું ચિત્ર છે વાત સાચી છે ટ્રેન છે તો હા આ ટ્રેન છે યસ This is a train. हाँ, a train. छे. हाँ पर सो अपने. पची एक पूछे. Is that a banana? सामे सफरचंद नु चित्र आया पूछे. पूछ चुके आपने. Is that a banana? Is that a banana? केडू छे. Is that a banana? કેળું છે આપણે શું કહીશું ના ભાઈ આ કેળું નથી આ સફરજન છે તો ધેટ ઇઝ એન એપલ આ સફરજન છે આ કેળું છે નહીં આ સફરજન છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3